જયંતિભાઈ પરમાર. જયંતિભાઈ રૂકાભાઈ. જયંતિભાઈ રૂકાભાઈ પરમાર. હા બોલો ભાઈ. હા તમારો વિડીયો મેં સાંભળ્યો તો લે સોમનાથ મંદિર ના ટ્રસ્ટ બાબત નો. લિસ્ટ આપ્યું હતું સાહેબો ને એમાં ઈ પ્રમાણે તમારો વિડીયો સાંભળો ને ત્યારે ખબર પડે એ પ્રમાણે છે ને એમ. પછી એમાં લખ્યું હતું નામ જયેશ પરમાર રસ્તન ના છે એનું નામ લખેલું હતું એમાં. અને ભરવાડ ને બધી કોમ ના લખ્યા હતા. એમાં ઈમાઈલ એક તમારો વિડીયો સાંભળ્યો એટલે ઈમાઈલ જ એક આપડો તો સજ ને અનુસિત જાતિ નો. અને બીજા નંબર માં મન તો ભાઈ આપડે માનો કે જ્ઞાન તો આજે ગ્રામ પંચાયત સોમનાથ પીપળિયા ની છે. જેલા સોમનાથ પીપળિયા મંદિર પીપળિયા નું અને જગ્યા સોમનાથ પીપળિયા ને તકલીફ જે કઈ જમીન રોકાય તો ગ્રામ પંચાયત ની પીપળિયા હોય રોકાય જમીન જગ્યા એની રોકાય. અને તો છતાં એ બહાર ના ને ઓલે ટ્રસ્ટ માં જોડે છે. ગામ ના જે કઈ તકલીફ હોય એ ગામ ના કહીએ કે આ તકલીફ યાત્રિકો પડે છે કે આ તકલીફ પડે છે. એટલે બહાર ના જે ટ્રસ્ટ હોય એને તો કઈ જાણ ન હોય એ તો અહીંયા આવતા ન હોય. તમારું આખું નામ અમુક પરમાર જયંતિભાઈ ઉકાભાઈ ગામ જેલા સોમનાથ. જેલા સોમનાથ બરોબર. તમે કઈ સભ્ય બભ્ય માં કઈ કાર્યક્રમ માં કાર્યકર છો કે પછી ખાલી ખેતી કામ? ના કાર્ય કરી એટલે આમ અવારનવાર પંચાયત માં જાતો આવતો હોય રીક્ષે જાઉ છું એમ. એટલે આવી રીતે એટલે કારણ કે જો બાયપાસ કાઢે તો અમારા ગામ માં કાઢે છે શ્રાવણ મહિનામાં એક મહિનો. એક મહિનો ગામ વિશે તેને વાહન હાલે તો ગામ ને તકલીફ ઉઠાવી કોને ગામ ને તકલીફ ઉઠાવી. અને ગ્રામ પંચાયત ની જમીન આજે દુકાનો બધી ફાળવે ને એ ગ્રામ પંચાયત ની જમીન જે તે વખતે જે કઈ સરપંચ હતા એને બોલાય બોલાય સહયોગ કરી તેની જમીન લઈ લીધી. એ જમીન બધી લઈ લીધી. હવે જમીન તો બધી અમે લઈ લીધી. હજી બીજી જમીન લેવાની કરે છે તોય છતાં એમ કે હાલો ભાઈ મંદિર માં છે ને આપડે મંદિર તો આપડે ગામ નું છે ને આપડા ગામ માં આ બધી સુવિધા થાય છે ને તો ગામ નો તો અમારો એક છે ને એમાં ઉમેદવાર. તમારા ગામ નો એક નથી? એ કઈ નથી અમારા ગામ ના બધા બાજ ના છે કારણ કે જગ્યા અમારી મંદિર અમારા ગામ નું ગ્રામ પંચાયત ની બધી વસ્તુ છે. એટલે બીજા સવર્ણ જ્ઞાતિ નો તમારા ગામ નો કોઈ સભ્ય છે જ નહીં? કોઈ સર નહીં અમારા ગામ નો એક પણ નહીં. કોઈ સર બીજી સાહેબ કોમ નો નહીં અનુસૂચિત જાતિ નો નહીં કોઈ પણ અમારા ગામ નો નહીં. આમાં તો ખાસ કરીને અમારા ગામ ના તો બે પાંચ જણ જો સેવા કરવી હોય તોય ગામ ના જ આવી. જે આ પેલા બધા રૂમ ને બૂમ ને બધા બન્યા ને ત્યારે અમે રાતે અમને ફોન કરતા ને હીરપ્રા સાહેબ ત્યારે મામલતદાર હતા ત્યારે અમને રાતે ફોન કર્યો ને 12 વાગ્યે 3 વાગ્યે તો અમે 10-11-15 જણા અમારા ગ્રુપ હતું અમે રાતે જઈને લાદી હારવાનું હોય તો લાદી ઉતારવી ઈટો તીજા માળા સડાવ્યો નથી ઈટો સડાવતા બધી સાવતા બધું અમે કરતા હતા બધી કામગીરી કરતા સેવાનું કામ. અને જ્યાં ટ્રસ્ટ નું જ્યાં નવું થાપવાનું આવ્યું તો ગામ નું જે છે ને આવી રીતે એટલે આમાં તો અમને તો કારણ કે એમને રેલી કાર્ડ બધું ઉતર્યું લિસ્ટ આપ્યું પણ એ પ્રમાણે કઈ આવ્યું નહીં. કોને આવેદન દીધું હતું? કોને આપ્યું હતું આવેદન? એ મામલતદાર માં આપ્યું જસ્ટન. કેદી આપ્યું હતું? એને તો ઘણો ટાઈમ થઈ ગયો. આ શ્રાવણ મહિના 11 વર્ષે આપ્યું હતું. એ કોરો થઈ ગયો? હા ભોળભાઈ ગોયલ ને એમ બધા ત્યારે રેલી માં હતા. આપડે કરશે આવડા લોકો કઈ આવડે તો હું જ કે લડત કરવી પડે. આમાં તો બધું એવું હોય ભાઈ આમાં
જે પૈસાદાર વગ વાળા માણસો હોય ને એ આમાં ટ્રસ્ટ માં રહી, તમારે જેવા નાના માણે કોઈ ભાવ પૂછે નઈ લુંબો દોડીએ. એમાં હું કારણ કે એ વડે રાસ્તા કેમ નહીં ગામ ના ખબર મનસુખભાઈ, જો ગામ ના રાખે તો એમને તો ના અવર નવર હોય જ છે, કોઈ યાત્રિકો ને કોઈ કઈ તકલીફ હોય એમને ના હોતી હશે કેવા ગયું કે તમે આમ કેમ કરો છો, એ જ કારણ અમને ગામ ના નથી રાખતા. અમે પેલા ના નગારો વગાડવા જતા ને નગારો હતો ને નગારો ને ઝાલર ને આ બધું હતું એટલે આરતી માં અમે જાય ને નગારો ને વગાડતા. ત્યારે આ બે ત્રણ વર્ષ પેલા આપડે મંદિર ને અત્યારે નાકણે વડે ટોકન દેતા હતા, પરસાદી માણસો આવ્યા હોય ને યાત્રિકો પરસાદી લેવી હોય ને એટલે ટોકન દેતા 100 રૂપિયા દેવા ને ટોકન એક માણસ દેતા આપડે લોજ માં કેમ હોય, એટલે એમ વિરોધ કરતા એનો કે એને નગારો વેચી નાખ્યું ઝાલર વેચી નાખીને બધું વેચી મૂકી દીધું કે આવડે અહીંયા નગારો હોય તો આવડે અહીંયા આરતી માં આવે ત્યારે આપણને પ્રશ્ન કરે ને આ બધી આને ખબર પડે એ બધું એને વેચી નાખ્યું એ બેન કર્યું પછી એની માટે એમ છે મામલતદાર માં જાણ કરવા ગયા તો એને કઈ કર્યું નગારો દેવા જે બનાવતા ને નગારા એવડે એ કે નગારો હાલો કે બીજું મૂકી દેવી આવીને કે તો એ આવડે હવે નગારો કે લઈ લેવી ખરાબ હોય છે ઓફિસ માં મૂકી દેવી અને એ નગારો દે હોતે ને ગયા અને એને ઓફિસ માં મૂકી દીધું. એટલે આવી રીતે કારણ કે આ યાત્રિકો ને અત્યારે આવી રીતે થાય એટલે એમને પ્રશ્ન કર્યો ગામના એટલે અમને ગામના કોઈ દેખ્યા નહીં એને એમ બીજો એમાં તો હું તમારી કોર્ટમાં એમાં પડકારવું પડે કોર્ટમાં નામદાર અદાલતમાં પડકારવું પડે કેમ કે એનું કારણ છે કે આ એમને કોઈ દી થાય નહીં કેમ કે વાતો કરી થાય એવું છે નહીં. હા એટલે એટલે તમને ફોન કર્યો આની માટે આપણે કઈ રીતે કાર્યવાહી કર્યું ને ક્યાં કઈ રીતનું હાલું એમ. એમાં તો છે ને એ આપણે જે કમિશનર હોય ને આપણે જે કઈ ટ્રસ્ટ ના એને અને કલેક્ટર સાહેબ ને એને તમારે રજૂઆત કરવી પડે કલેક્ટર સાહેબ ને. હા કેમ કે એનું ધ્યાન તો દોરવું પડે ને ભાઈ આવા આવું છે આમાં તો નિર્ણય શક્તિ માં તો ન્યાયિક પ્રક્રિયા ની અંદર તમારે એનું ધ્યાન તો દોરવું પેલા. હા એ દોરવું પડે એ તો એને એ પછી તમે આવી ત્યાં તમને ફોન કર્યો તમે આવશો. હા આવીશ ને. હા તો તમે ફોન કરશો એને નક્કી કર્યું બે જણા એક બેન જે એને ઓલો રેલી કાઢી હતી ને એક બેન મેં ફોન કર્યો હતા મને કાંઈ વાંધો નહીં આપણે તો જઈને બે પચીસ જણા જઈને આવ્યો ને પત્ર દેવી કલેક્ટર સાહેબ ને. હા એમાં ખાલી એમનામાં આપણે વાત કરશો ને સાહેબ ને તમે મૂળ તો અરજી થી દોડશો તો હાલશે અરજી કરવી તો હાલશે. હા કેમ કરશો અહીંયા ધ્યાન જ દોરવું પડે. હા પાંચ જણા છે નામદાર અદાલત અને કલેક્ટર સાહેબ છે એમનું ધ્યાન દોરવાનું કે નામદાર આવું આવું છે. બધી સમાજનો એક એક સભ્ય રાખવામાં આવ્યો છે ને અમારી સમાજનો એક પણ સભ્યનું આમાં નિમણૂક કરવામાં આવેલ નથી. તો આમાં એક સભ્યની નિમણૂક કરી આપવા આપ નામદાર ને અમારી અરજ છે. એટલે આપણે ના રાજકોટ આવવાનું કે અહીંયા આપણે વિચ્છા કરીને એટલે દસ જણ ને માલે ના કલેક્ટર સાહેબ રાજકોટ જવું પડે. રાજકોટ આવવાનું કીધું રાજકોટ જવું પડે. તમારો ફોટો મોકલો આમાં જે તમે અગાઉ રજૂઆત કરેલી હતી ને એ હું યુટ્યુબ માં ચડાવી દો તમારું નામ ને તમારો ફોટો મોકલો.